ખૂણાઓની જોડ એનો અભ્યાસ કરીએ અને એક પ્રમેય આપણને આવ્યો છે એનો આપણે અભ્યાસ કરીશું. ખૂણાઓની જોડ એમાં આપણને પૂર્વધારણા નંબર 6.1 આ પ્રમાણે કહે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. મિત્રો આપણે અગાઉ હમણાં જોઈ ગયા તે પ્રમાણે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય એ જ આપણે વાત કરી ગયા. ત્યાં આપણે નામ આપ્યું રેખિક જોડના ખૂણા. એ જ વસ્તુને આપણે પૂર્વધારણા 6.1 માં સમજાવે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઓસી કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ રેખા એબી ની ઉપર છે. એ કિરણ અને એ રેખાથી બનતા બંને ખૂણા એટલે કિરણ ઓસી અને રેખા એબી થી એનાથી બનતા જે આ ખૂણા છે આ બંને ખૂણા એનો સરવાળો 180 થાય છે. એટલે કે ખૂણો બી ઓ સી અને ખૂણો એ ઓ સી આ બંનેનો સરવાળો કેટલો થાય 180, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ રેખિક જોડના ખૂણા. પૂર્વધારણા 6.2 આ પ્રમાણે છે કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય. ઉપરની આકૃતિમાં આપણે જોઈએ તો બી ઓ સી અને એ ઓ સી એ બંને આસન્ન કોણો કહી શકાય અને બંનેનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે. તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ, સામાન્ય ન હોય તેવી બાજુઓ કઈ છે? ઓ એ અને ઓ બી એક રેખા બનાવે છે. તો આ ઓ એ અને ઓ બી એ આ બે જે ખૂણા છે એની સામાન્ય બાજુ નથી. સામાન્ય બાજુ બંનેમાં કોણ છે? ઓ સી છે, જે બંને ખૂણામાં આવે છે. કે ભાઈ એ ઓ સી એમાં ઓ સી બાજુ આવે છે, બી ઓ સી એમાં પણ ખૂણાની બાજુ છે ઓ સી. તો જે સામાન્ય ન હોય એવી બાજુ હોય એટલે અહીંયા કોણ છે? ઓ એ અને બીજી કોણ છે? ઓ બી. એ સામાન્ય નથી તો એ રેખા બનાવે છે. તો પૂર્વધારણા 6.1 અને પૂર્વધારણા 6.2 ના અભ્યાસ પરથી આપણને એક પ્રમેય આવે છે. અને મિત્રો આ પ્રમેય ખૂબ જ સરળ છે અને પરીક્ષામાં સૌથી અગત્યનો છે, વારંવાર પૂછાતો પ્રમેય છે અને તમારે એને તૈયાર કરવાનો છે. તો પહેલો જ પ્રમેય આપણી પાસે છે, પ્રમેય 6.1 કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. આપણે આગળ અભિકોણોની વ્યાખ્યા પણ જોઈ ગયા એને આપણે સમજ્યા. હવે આપણને પ્રમેય કહે છે કે અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે. એટલે અભિકોણના માપ સમાન હોય છે, સરખા હોય છે. તો આપણી પાસે અહીંયા આકૃતિ દોરી છે, એક રેખા છે એબી અને એક રેખા છે સીડી, બંને પરસ્પર બિંદુઓમાં છેદે છે. તો આપણે અભિકોણ એટલે તમને ખ્યાલ આવી જશે કે ચોકડી પડતી હોય ત્યાં સામસામેના ખૂણા એટલે અભિકોણો. તો અહીંયા એ ઓ સી અને બી ઓ ડી જેને મેં સિંગલ લાઈન દ્વારા દર્શાવ્યું છે તો એ બંને એક અભિકોણની એક જોડ છે. બી ઓ સી અને એ ઓ ડી એટલે આ જે તૂટક રેખાથી ડબલ લાઈનમાં બતાવ્યું છે એ એક જોડ છે. તો અભિકોણની બે જોડ બને છે અને આપણે સાબિત કરવાનું છે કે એ અભિકોણો કેવા છે? સમાન છે. તો અહીંયા આપણે સામાન્ય માહિતી લખીએ કે ભાઈ રેખા એબી અને રેખા સીડી પરસ્પર બિંદુઓમાં છેદે છે. રેખા એબી અને રેખા સીડી પરસ્પર બિંદુઓમાં છેદે છે. ખૂણો એ ઓ સી અને ખૂણો બી ઓ ડી, એ ઓ સી બી ઓ ડી અને બી ઓ સી અને એ ઓ ડી, બી ઓ સી એ ઓ ડી કોણ છે? અભિકોણો છે. તો બંને અભિકોણો લખી નાખ્યા. હવે કિરણ ઓએ, આ ઓએ કિરણ જે છે આપણે એને હમણાં દબાવી દઈએ, આ રીતે દબાવી દઈએ તો એક સીડી રેખા મળી ગઈ આપણને. આ સીડી રેખા અને એ સીડી રેખા પર કયું કિરણ છે? ઓએ કિરણ છે. તો આ ઓએ કિરણ એ રેખાના બે ભાગ કરે છે. અહીંયા બે ખૂણા આપણને જોવાના મળે છે. કયા કયા ખૂણા છે? એ ઓ સી અને એ ઓ ડી. તો અહીંયા આપણે આગળ ભણી ગયા આ રીતે એને આપણે કહે છે રેખિક જોડના ખૂણા અને બંનેનો સરવાળો કેટલો હોય છે? 180. તો અહીંયા આપણે કહે કિરણ ઓએ એ રેખા સીડી પર આવેલ છે માટે ખૂણો એ ઓ સી પ્લસ ખૂણો એ ઓ ડી બંનેનો સરવાળો કેટલો થશે? 180. રેખિક જોડના ખૂણા છે એને આપે છે પરિણામ નંબર 1. એટલે પહેલા તમારે શું લેવાનું છે? ઓબી કિરણને દબાવી દો એટલે આ બે ખૂણા મળ્યા, એ રેખિક જોડના છે, બંનેનો સરવાળો 180. હવે એ પ્રમાણે પછી આપણે ઓડી કિરણને લેવાનું છે. તો ઓસી કિરણને આપણે આમ દબાવી દઈએ તો એબી રેખા ઉપર ઓડી કિરણ આપણે જોઈ શકીએ છીએ અને એનાથી ખૂણો એ ઓડી અને ખૂણો બી ઓ સી
એમ બે ખૂણા બને છે અને એ બંને ખૂણા કયા છે? રેખિક જોડના ખૂણા છે. એટલે કે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180. પરિણામ નંબર બે, તો બંને રેખિક જોડના ખૂણા છે. હવે પરિણામ એક, એ પણ બે ખૂણાનો સરોડ 180. પરિણામ બે, એ પણ બે ખૂણાનો સરોડ 180. એનો મતલબ કે બંને ખૂણાઓના માપ સરખા છે, એટલે કે 180 બરાબર 180. તો બંનેને સરખાવીએ તો ખૂણો AOD વત્તા ખૂણો AOC વત્તા AOD પહેલું પરિણામ, એના બરાબર બીજું પરિણામ ખૂણો AOD વત્તા ખૂણો BOD. હવે આ જે ખૂણો AOD જમણી તરફ છે એને હું ડાબી તરફ લાવું તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. અથવા તો આ ખૂણા AOD ને પેલી બાજુ લઈ જાઓ તો એ માઇનસ થશે. એનો મતલબ કે આ ખૂણો AOD બંનેમાં સામાન્ય છે, એક બાજુથી બીજી બાજુ લઈ જતા એ ઉડી જાય એટલે કેન્સલ કરીએ. તો અહીંયા આપણને મળ્યું ખૂણો AOC બરાબર ખૂણો BOD, એટલે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD. એટલે આ જે બંને અભિકોણો પહેલા સાબિત થયા સમાન છે. તો આ રીતે આપણે ખૂણો BOC અને AOD પણ સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો, તમારે પ્રમેયની અંદર આટલું જ લખવાનું છે કે આ અને બીજા ખૂણાને આપણે સાબિત કરવાનો નથી, માત્ર ખૂણો AOC અને ખૂણો BOD જે છે એક જ જોડ આપણે અભિકોણની સાબિત કરવાની છે, બીજી એની જાતે આપોઆપ થઈ જાય છે. તો આ પ્રમેય તમારે નોટમાં લખવાનો છે. જો કે આપણે બધી જે વ્યાખ્યાઓ જોઈ ગઈ આગળ, એ બધી વ્યાખ્યાઓ લખવાની છે નોટમાં પ્રકરણની શરૂઆત કરીને. આ બધું જેટલું મેં બોર્ડ પર લખ્યું છે અને સમજાવ્યું છે બધું તમારે લખવાનું છે. જ્યાં જ્યાં આકૃતિ દોરી છે ત્યાં આકૃતિ પણ તમારે દોરવાની છે. અને મિત્રો, આ ખાસ આ પ્રમેય એ તમારે બહુ અગત્યનો છે, તમારે યુનિટ ટેસ્ટમાં એ 100% પૂછાશે અને 4 માર્ક્સનો પ્રમેય પૂછાય છે. તો આ પ્રમેય એકદમ સરળ છે, તમારે એને તૈયાર નોટમાં લખી અને એને તૈયાર કરવાનો રહેશે.